एक एवं संगठन, एक एवी संस्था, एक एवं ट्रस्ट, श्री रामानंदाचार्य चेरिटेबल ट्रस्ट। अमरेली श्री सविताबा रामानंद कुमार छात्रालय खाते श्री रामानंदाचार्य चेरिटेबल ट्रस्ट सूरत शैक्षणिक संस्थाओं में जईने अभ्यास करता बाड़कों ने किट वितरण, चोपड़ा वितरण कर रहा है। सावरकुंडला बाद हवे अमरेली छात्रालय पर विद्यार्थियों ने किट वितरण करवामां आव्यु। संस्थाना बे प्रतिनिधिओ किशोरभाई लश्करी अने दिव्येश अग्रावत, तेमज संस्था तरफथी भीखुभाई अग्रावत, प्रतापभाई देवमुरारी, नटुभाई भड़ेंगजी, कमलेशभाई लश्करी, अमुभाई रामावत अने विष्णुभाई बावनियानी उपस्थितिमां सूरतथी आ बने रामानंदाचार्य चेरिटेबल ट्रस्टना प्रतिनिधिओए आवी अने छात्रालयना कुमार छात्रोंने किट वितरण तेमज चोपड़ा वितरण कर्युं छे। धन्य छे आ संस्था के जे ओल गुजरातमां आवेली श्री रामानंदी साधु समाजनी शैक्षणिक संस्थामां किट वितरण अने चोपड़ा वितरण करी अने आपणा बाळकोने मददरूप बनी रह्या छे, शैक्षणिकमां सहयोग करी रह्या छे, शिक्षणमां जरूरियातमंद बाळकोने अभ्यास छात्रालय करावी रही छे, त्यारे आवी संस्था तेमने मददरूप बनी रही छे। सूरत विष्णु समाज सब फरज बजाऊँ छू अने सेवा कार्य करूँ छू अने छोकरा ने अमरेली के पोषास इनाम आप नोटबुक अने किट बराबर टूक में बता टीके थी तो गुजरात में मैंने ओखे आज आवा हेतु ये है कि आज बाड़कों ने आज छात्रालय में किटन वितरण कर किटन वितरण करने मूल हेतु ये है कि बाळको शिक्षणथी वंचित न रही जाए अने जूनी पेढ़ी पण अत्यारे शिक्षण तरफ जी रही है वधुमां वधु अने आपणा वडीलो कहता ज्यारे आपणा बाळको ज्यारे स्कूले न जता ज्यारे वडीलो एम कहता कि भणवो जरूरी है ते माटे खास ने खास बाळको माटे प्रोत्साहित करवा माटे अमे सूरतथी श्री रामानंदाचार्य चेरिटेबल ट्रस्टना बे सेवाभावी कार्यकर पधारी अने बाळकोने आजे स्कूलनी किट अने तेमज नोटबुकना चोखा वितरण करवामां आव्या छे। બાપુ એક એવી વ્યક્તિ હતા આજે ભલે અત્યારે એની નાદુરુસ્ત તબિયત છે એટલે આવતા નથી પણ સંસ્થાનો જ્યારે આ જ્યારે આ કાર્યક્રમ પૂરું કર્યો છાત્રાલયનો પોતે પોતાના ઘરેથી પાણી લઈ આવતા અને એની કોઈ વસ્તુ ક્યારેય એને લીધી નથી દરેકના સાથ સહકારથી દરેક તાલુકાના સાથ સહકારથી અમરેલી પ્રોપરનો ફાળો પણ બહુ જબર હતો તાલુકાના સહકારથી આ છાત્રાલય વટવૃક્ષ બની એમાં દરેકનો સહિયારો સહકાર છે આ તો કે સાહેબ પ્રમુખ અમુભાઈ રામાવત ઉપપ્રમુખ કમલેશભાઈ લશ્કરી અત્રે ઉપસ્થિત રહ્યા છે પોતે પોતાનો સમય કાઢી અમારી તો ફરજમાં આવે કે ભાઈ અમે અહીંયા ટ્રસ્ટી છે એટલે અમારે આવવું પડે પણ આ લોકો અત્યારે એને હાજરી આપી એ માટે પણ એનો આભાર માનું છું બીજું કે તમે જે વિદ્યાર્થી અત્યારે જો કે આ પરિચય આપ્યો એટલે ખ્યાલ આવ્યો કે સામાન્ય સ્થિતિમાંથી આ બધા આવે છે બાબરા મુકામે હમણાં એક વિદ્યાર્થી સન્માન સન્માર્ગ કાર્યક્રમ હતો અમુભાઈ હાજર હતા હું માર્કેટિંગ યાર્ડમાં ઇન્સ્પેક્ટર હતો અત્યારે 11 વર્ષે નિવૃત્ત થઈ ગયો વેપારી અને ઉદ્યોગપતિના સંબંધો હું અત્યારે કોઈ મારી મોટાઈ નથી બતાવતો પણ એને મારા સંબંધો કે મેં પહેલ નાખી કે ભાઈ અમારા છાત્રાલયમાં એવા ગરીબ વિદ્યાર્થી છે એવા જે વિદ્યાર્થી છે કે એ ફી ભરી શકે તેમ નથી જેના મા અથવા બાપ આપણે કોરોનામાં મૃત્યુ થયા છે એવા પણ વિદ્યાર્થી છે પરિસ્થિતિ નાજુક છે
એટલે એને આપણે અર્ધવાર્ષિક દત્તક યોજના 6500 રૂપિયા એક વિદ્યાર્થીને મેં ઉપયોગ થઈ હતી. અધિક ફી અમે મહેનત કરી તમારા માટે લાંબો હાથ કરી એ રજૂઆત મેં કરી. એટલે મારા જે મિત્રો બધા આવ્યા હતા 10 ફીના 65000 રૂપિયા સ્થળ માટે સુગંધ ભળી અને અમરેલી સવિતાબા રામાનંદ વિદ્યાલય એટલે કે આપણું છાત્રાલય એમાં જે વિદ્યાર્થી મિત્રો ભણે છે એની ચિંતા ઠેઠ અમરેલીથી સુરત સુધી સુરતના આપણા સૌરાષ્ટ્રવાસીઓ જ્યાં રહે છે એમણે પણ કરી અને આપ માટે ત્યાંથી ચોપડા અને કીટ અત્રે વિદ્યાર્થીઓ માટે મોકલી છે. તો તેઓનો આ તકે અમરેલી જિલ્લા રામાનંદી સાધુ સમાજ સમગ્ર તથા ટ્રસ્ટીગણ આજે સુરતથી પધારેલા અમારા શ્રી રામાનંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત વૈષ્ણવ સમાજના તરફથી એમણે બે દૂતો એટલે કે સેવાભાવી વ્યક્તિઓને અમરેલી મુકામે એમને મોકલ્યા અને આ કીટ અને પુસ્તકો ચોપડાઓ વિદ્યાર્થીઓને અર્પણ કરવા માટે આજે સવારથી અહીં આવી ગયા છે. આજે એવો ભાઈ શ્રી કિશોરભાઈ લશ્કરી તથા દિવેશભાઈ અગ્રાવલ આ તકે વિદ્યાર્થીઓને મળી વિદ્યાર્થીઓના હાલચાલ પૂછ્યા અને તેમને કીટ અને આ ચોપડા અર્પણ કર્યો છે. તો આ તકે અમે બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ શ્રી રામાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એમને લાખ લાખ વંદન કે તેઓ અમરેલીના વિદ્યાર્થીઓને યાદ કરે છે. આ તકે એમના સ્થાપક શ્રી ઉમેશભાઈ લશ્કરી, શ્રી પંકજભાઈ, શ્રી ગુણુબાપુ, શ્રી પરેશભાઈ પૂર્ણવિરાગી આ સિવાયના જે આ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર કાર્યકર્તાઓ છે તેમનો સમગ્ર ખૂબ ખૂબ અમરેલી રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ અમરેલી જ્યારે આવો ત્યારે અવશ્ય આપણા સવિતાબા કુમાર છાત્રાલયની મુલાકાત લેવા અમારું ભાવભીનું નિમંત્રણ છે. અસ્તુ.